गुड मॉर्निंग विद्यार्थिनी बहनों, आजे आपणे SYBS सेम 3 में आवतुं पेपर मध्यकालीन गुजराती साहित्यनो इतिहास भाग एक ने ध्यानमां राखीने एक महत्वना साहित्य स्वरूपनुं मूल्यांकन करीशुं, तो एनुं नाम छे फागु। तो आ फागु साहित्य स्वरूप ए मध्यकालीन गुजराती साहित्यमां केवुं स्थान धरावे छे એનું આજે આપણે રસ દર્શન કરીશું। તો એ પહેલાં વિદ્યાર્થીની બહેનો, આપણે સૌ જાણીએ છીએ તેમ ઈસવીસન 11મી સદીથી માંડીને 19મી સદીના ઉત્તરાર્ધ સુધીનો જે સમયગાળો છે, એ સમયગાળો સામાન્ય રીતે કહી શકાય તેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ તરીકે આપણે ઓળખી શકીએ છીએ। અને તેમાંય ખાસ કરીને 11મી સદીથી 14મી સદીનો જે સમયગાળો છે, એ સમયગાળો પ્રાગ નરસિંહ યુગ તરીકે ઓળખવામાં આવે છે। અને આ પ્રાગ નરસિંહ યુગ એટલે કે નરસિંહ મહેતાના પહેલાં જે 300 વર્ષનો સમયગાળો છે, એ સમયગાળો એ પ્રાગ નરસિંહ યુગ તરીકે આપણે ઓળખીએ છીએ। અને આ સમયગાળા દરમિયાન આપણને જે સાહિત્ય સ્વરૂપો પ્રાપ્ત થાય છે, એ સાહિત્ય સ્વરૂપોમાં ફાગુ પણ ખૂબ જ મહત્વનું અને ખૂબ જ એ સમયગાળાનું લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ। તો આપણે જાણીએ છીએ તેમ સંસ્કૃત પ્રાકૃતથી માંડીને અપભ્રંશ સમય સુધી કે અન્ય પ્રાચીન સાહિત્યમાં ફાગુ સ્વરૂપની કૃતિઓ ક્યાંય સ્પષ્ટપણે જોવા મળતી નથી। તેમ છતાં ફગ્ગુ શબ્દ એ દ્રશ્ય મૂળનો હોવાનો આપણે મેળવી શકીએ છીએ। સંસ્કૃત કોષમાં જોવા મળતો ફાલ્ગુન શબ્દ પ્રાચીન કોષમાં મળતો નથી, શક્ય છે કે એનું રૂપાંતરણ થયેલું હોય। ફગ્ગુ શબ્દની વ્યુત્પત્તિ અથવા તો ઉત્પત્તિ દેશી નામ માલામાં હેમચંદ્રાચાર્યએ આપેલી છે, અર્થાત ફાલ્ગુન માસમાં વસંત ઉત્સવના પર્યાય તરીકે આ ફગ્ગુ શબ્દ પ્રયોજાયો હશે એમ આપણે માની શકીએ છીએ। અમરકોશ નામનો જે કોષ છે એમાં વસંત શબ્દના પર્યાય તરીકે આ ફગ્ગુ શબ્દ વપરાયો છે। તો વળી હરિવલ્લભ ભાયાણી નામના જે વિદ્વાન છે, એ વિદ્વાને વસંત ઉત્સવ એવો અર્થ આપી દ્રશ્ય શબ્દ તરીકે આ ફાગુનો ઉલ્લેખ કરેલો છે। એટલે કે ફાગુને અને વસંત ઋતુને સીધો સંબંધ છે, એ બાબત એક ચોક્કસ રીતે કહી શકાય તેમ છે। એટલે કે એ વાત આપણે સાચી માનીએ તો હોળીના સમયગાળા દરમિયાન અશ્લીલ વાક વ્યવહાર માટે રૂઢ બનેલા ફાગ ફટાણાના અર્થમાં પણ આ ફાગુ શબ્દ વપરાય છે। તો વળી આપણા જે વિદ્વાન શ્રી કેકા શાસ્ત્રીના મત મુજબ ફાગુ એટલે ઋતુચક્રના પરિવર્તનને કારણે એક યુગમાં માઘ અને ફાગણ મહિનામાં વસંત ઋતુ આવતી હતી, એ રીતે હોળી ધૂળેટી એ વસંત વિહારના માંગલિક દિવસો હતા, અને સંસ્કૃતમાં ગુલાલનો પર્યાયવાચક પણ આ જ કારણે આ ફાગુ શબ્દ બન્યો હશે એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ। પ્રાચીન ગુજરાતમાં વસંત ઋતુનો પ્રારંભ થતાં લોકો વસંતના લોકગીતો ગાતા, જેનો ઉલ્લેખ મધ્યકાલીન કૃતિઓમાં જોવા મળે છે। એ ગીતો સ્ત્રીઓ પુરુષો રાસ રમતા અને ગાતા હતા, અને તેથી જ આ સમયગાળા દરમિયાન વસંત ઋતુમાં આ ફાગોની ઉત્પત્તિ થઈ હોય એમ માનવા સૌ વિદ્વાનો પ્રેરાય છે। કેટલાક વિદ્વાનો આ ફાગુને રાસના જ એક પ્રકાર તરીકે ઉલ્લેખે છે, પરંતુ ફાગુ પણ રાસની જેમ જ ગવાતું અને રમાતું મહત્વનું સાહિત્ય સ્વરૂપ છે। રાસમાં નાયક નાયિકાને સ્પર્શતા પ્રસંગો વિસ્તારથી વર્ણવાતા હતા, જ્યારે ફાગુમાં એનું આલેખન વસંત ઋતુને કેન્દ્રમાં રાખીને જ કરવામાં આવતું હતું એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ। એકંદરે ફાગુ એ રાસ અને બારમાસી સાથે સામ્ય ધરાવતું ખૂબ જ મહત્વનું સાહિત્ય સ્વરૂપ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ। તો આ ફાગુ સાહિત્ય સ્વરૂપના લક્ષણો શું હોઈ શકે, આ ફાગુનું સાહિત્ય સ્વરૂપ કેવું છે, એની આપણે જ્યારે વિચારસરણી કરતા હોઈએ તો આપણે જોઈ શકીએ છીએ તેમ ફાગુ કાવ્યનો આરંભ એ મધ્યકાલીન અન્ય કાવ્ય સાહિત્ય સ્વરૂપોની જેમ જ મંગલાચરણથી થતા હોય છે। ફાગુની શરૂઆતમાં કવિ ઈષ્ટ દેવી દેવ કે દેવી દેવતાઓની સ્તુતિથી મંગલાચરણ કરે છે, અને મોટાભાગના કવિઓ સરસ્વતીની સ્તુતિ કરે છે, જ્યારે જૈન કવિઓ દ્વારા એ જિનેન્દ્રની વંદના કરતા હોય એમ
આપણે ચોક્કસ જોઈએ છીએ, એટલે કે ફાગુની શરૂઆત મંગલાચરણથી થતી હોય છે. ત્યારબાદ વસંત વર્ણન એ કે વસંત ક્રીડાનું વર્ણન એ ફાગુનું ખૂબ જ મહત્વનું લક્ષણ છે. વસંતના આગમનથી મોરી ઉઠતી વનશ્રીનું અને વિવિધ ફૂલોની માફક સુગંધનું ગુંજારવ કરતા ભમરાઓનું આલેખન આપણે આ વસંત ઋતુમાં અને ખાસ કરીને આ ફાગુમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે કે વસંત ઋતુના આગમનથી પ્રકૃતિ પર જે અસર થાય છે અને એ પ્રકૃતિનું આલેખન આ વસંતના વર્ણન તરીકે આ ફાગુમાં આવતું હોય છે. ફાગુ કાવ્ય અન્ય લક્ષણોમાં આપણે જોઈએ તો ફાગુ કાવ્ય એ માત્ર પ્રકૃતિ કાવ્ય નથી, તેમાં પ્રકૃતિ અને પ્રણયનું સંયુક્ત ગાન છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. વસંત ઋતુના સમયગાળા દરમિયાન પ્રકૃતિની જે અસર થાય છે પ્રકૃતિ ઉપર એ જે અસંત થાય છે, ચારે તરફ લીલોતરી છવાય છે અને આ સમયગાળા દરમિયાન એ લીલોતરીને કારણે નવા ફૂલોનું આગમન થાય છે, નવા ફૂલો ખીલે છે, ભમરાઓનું ગુંજન થાય છે અને આ જ સમયગાળા દરમિયાન એ પ્રકૃતિની અસર માનવીના જીવન ઉપર પણ પડતી હોય છે અને પ્રેમનો ઉત્પાદ પ્રેમની ઉત્પત્તિ માનવીના મનમાં પણ થતી હોય છે એનું આલેખન પણ આ ફાગુમાં જોવા મળે છે. તો વળી આ પ્રકૃતિની અસર માનવીના જીવન ઉપર થતી હોય છે, તેથી એક શૃંગાર રસનું આલેખન પણ આપણે આ વસંત ઋતુ દરમિયાન આ ફાગુમાં જોઈ શકીએ છીએ. એટલે કે વસંત વિહાર કરવા માટે નીકળતા જે પ્રેમીઓ છે અને એ પ્રેમીઓની આ વસંત ઋતુની જે અસર થાય છે એ વસંત ઋતુની અસર આ ફાગુમાં જોવા મળે છે. ખાસ કરીને જે વિવિધ પ્રકારના રસ જોવા મળે છે એમાં શૃંગાર રસ હોય, વિપ્રલમ શૃંગાર હોય કે સંભોગ શૃંગાર હોય, એ તમામ પેટા પ્રકારોનું આલેખન આપણે આ ફાગુ સાહિત્ય સ્વરૂપમાં જોઈ શકીએ છીએ. પરદેશથી પ્રિયતમનું આગમન થતાં હર્ષ અને ઉલ્લાસ અનુભવતી સ્ત્રીઓ હોય તેનું આલેખન શૃંગાર રસમાં આપણે જોઈ શકીએ છીએ. આકર્ષક વસ્ત્રા આભૂષણો ધારણ કરી પ્રિયતમ સાથે જે પ્રકારે કામ ક્રીડા કરતી હોય છે સ્ત્રીઓ, જલ ક્રીડા કરે છે કે રતિ ક્રીડા કરે છે તેનું આલેખન આ ફાગુમાં જોવા મળે છે. સંભોગ શૃંગાર નિરૂપતા કવિ સ્વાભાવિક રીતે જ જે શૃંગારનું આલેખન કરે છે એ શૃંગારનું આલેખન પણ આ ફાગુનું મહત્વનું સાહિત્ય લક્ષણ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. તો વળી કેટલીક વખત સામાન્ય નાજુક સમસ્યાઓનું આલેખન પણ આ ફાગુમાં આવતું હોય છે એમ આપણે ચોક્કસ જોઈ શકીએ છીએ. અન્ય સાહિત્ય સ્વરૂપોની જેમ ફાગુ સાહિત્ય સ્વરૂપના અંતમાં ફલશ્રુતિ આવતી હોય છે અને જે ખૂબ જ નાની હોય છે અને ફાગુના અંતમાં એક કવિ એ ફાગુનો કવિ પોતાનો પરિચય આપતો હોય છે, પોતાના પિતાનું નામ જણાવતો હોય છે, ફાગુનું રચના વર્ષ જણાવતો હોય છે, એવા જુદી જુદી ફલશ્રુતિ એ સમયગાળા દરમિયાન રજૂ કરતો હોય છે એમ આપણે જોઈ શકીએ છીએ. તો વળી ફાગુમાં અન્ય સાહિત્ય સ્વરૂપોની જેમ પૌરાણિક પાત્રોનો ઉલ્લેખ પણ કરવામાં આવતો હોય છે એ પણ આ ફાગુ સાહિત્ય સ્વરૂપનું મહત્વનું લક્ષણ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. દાખલા તરીકે નારાયણ ફાગુમાં શ્રી કૃષ્ણ એ મુખ્ય પાત્ર તરીકે આવે છે એ મહત્વની બાબત બની રહે છે. તો વળી ઘણી વખત એક કરતાં વધારે પાત્રોનું આલેખન પણ આ ફાગુ સાહિત્ય સ્વરૂપોમાં આવતું હોય છે. દાખલા તરીકે એનું ઉદાહરણ આપણે જોઈએ તો વસંત વિલાસ છે, એ વસંત વિલાસ નામનું જે અજ્ઞાત ફાગુ કાવ્ય છે એ ફાગુ કાવ્યમાં એ અનેક નાયક નાયિકાઓનું સ્થાન પ્રાપ્ત થયું છે એમ આપણે જોઈ શકીએ છીએ. આમ ફાગુમાં આવા લક્ષણો મહત્વની બાબત બની રહે છે. કેટલીક વખત ફાગુ એ ગેય પ્રકાર હોવાથી, ગઈ શકાય તેવો પ્રકાર હોવાથી એમાં છંદો અને દુહાઓનું આલેખન પણ સાથે સાથે જોવા મળે છે એમ આપણે ચોક્કસ કહી શકીશું. તો સાથે સાથે સંસ્કૃત પ્રાકૃત સુભાષિતો કે શ્લોકોનું જ્ઞાન કહી શકાય તો એક યા બીજી રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ આવતું હોય એમ આપણે જોઈ શકીએ છીએ. આમ ફાગુ સાહિત્ય સ્વરૂપ ની શરૂઆત મંગલાચરણથી થાય છે, એમાં વસંત ઋતુનું આલેખન હોય છે, આ ઉપરાંત એમાં જુદા જુદા પ્રકારના રસોની ઉત્પત્તિ દર્શાવવામાં આવી હોય છે, જુદા જુદા પ્રકારના રસનું આલેખન જોવા મળે છે,
પ્રકૃતિની માનવી પર થતી અસર દર્શાવવામાં આવે છે, અંતમાં ફલશ્રુતિ દર્શાવવામાં આવે છે. ફાગુમાં જુદા જુદા પ્રકારની સ્ત્રીઓની સમસ્યાઓ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પૌરાણિક પાત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ દુહાઓ અને અલંકારો તેમજ સુભાષિતોનું આલેખન પણ આ ફાગુ સાહિત્ય સ્વરૂપમાં જોવા મળે છે એમ આપણે ચોક્કસ કહી શકીશું. એટલે કે ફાગુ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપનું ખૂબ જ મહત્વનું સ્વરૂપ છે એમ આપણે ચોક્કસ કહી શકીશું. અસ્તુ.